ભાવનગરમાં માવઠાએ તારાજી સર્જી છે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે જેસર સહિતના તાલુકામાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે પાંચસો ખેડૂતોને બે દિવસમાં વ્યાપક નુકસાન થયું છે અંદાજે એક લાખ લીંબુના છોડને નુકસાન થવાનું કહેવામાં આવી રહ્યું છે તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પડતા પર પાટું જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેસર સહિતના તાલુકામાં મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે તો ગઈકાલે પડેલા માવઠાને કારણે તારાજી સર્જાઈ છે બાગાયતી ખેતીમાં મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે તો પાંચસો ખેડૂતોને બે દિવસમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદ સાથે જે પવનની ગતિમાં વધારો થયો તેના કારણે બાગાયતી ખેતી કરતા જે ખેડૂતો છે તેને જે નુકસાન છે છે તે થયું હાલ આપણે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આપ જોઈ શકો છો અત્યારે કે જે પ્રમાણે ખેડૂતો દ્વારા મહા મહેનતે આ જે લીંબુના પાક હોય છે તેને ખાસ કરીને ઉજેરવામાં આવે છે આપ જોઈ શકો છો અત્યારે કે જે પ્રમાણે ગઈકાલે અને એની પહેલા જે પવન અને વરસાદ થવાના કારણે લીંબુની ખેતી કરતા જે ખેડૂતો છે તેને ક્યાંક ક્યાંક ને ક્યાંક વ્યાપક જે નુકસાન છે તે થયું છે અત્યારે ભાવનગરના ખેડૂતો જોડાયા છે એમની સાથે જ સીધો શું વાત કરીશું કેટલું નુકસાન છે કેવી સ્થિતિમાં છે લોકો વાત કરવાના પ્રયત્નો કરશું શું નામ તમારું મારું ભેંજામભાઈ દર્શનભાઈ ખેરાળા ગામ બાદ આવ્ય ભાઈ શું તકલીફ છે અત્યારે અત્યારે આ વરસાદના કારણે લીંબુનું સોડનું બહુ નુકસાન આવ્યું છે બહુ નુકસાનની છે તર ખેડૂને તમારી વાડીમાં કેટલા લીંબુ હતા અને કઈ પ્રકારે નુકસાન થયું શું કેશો બસો લીંબુ સડ્યા હતા પછી તો હા ઉસ નાખ્યા છે હા બહાર કાઢી છે હા નુકસાન છે બહુ લીંબુમાં કે પ્રકારની મહેનત હોય છે મહેનત ઈ 10 5 વર્ષ તા હરા કરતા હતા હરા થઈ ગયા હતા લીંબુ આવે એવા થયા છે ત્યાં ઉસ નાખ્યા છે 10 વર્ષ મહેનત કરી છે એમાં ચોક્કસથી જે ખેડૂત છે તેની દસ વર્ષની મહેનત છે પરંતુ આ મહેનત ઉપર ચોક્કસથી કમોસમી વરસાદ અને પવનની ગતિએ પાણી ફેરવ્યું છે અન્ય કાકા છે એમની સાથે વાત કરશું કાકા શું નામ સાહેબ મારું નામ નાથાભાઈ મહાજીએ ભાલેદિયા ગામ મારો ભાદાઓ નાથાભાઈ શું કહેશો કે પ્રકારે તકલીફ છે અત્યારે તમારા ખેતરમાં તમે શું વાવેતર કર્યું હતું અને શું તકલીફ હવે સાહેબે કાલે તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ત્રેવીસ અને બપોર પછી ભાવનગર જિલ્લામાં કેટલા તાલુકામાં બાગાયતી ખેતી થાય છે એને કેવું નુકસાન કેમકે તમે ખેડૂતો એકબીજા સંપર્કમાં હોતા હો છો તો ત્યાં શું સમાચાર મળી રહ્યા શું કેશો હવે સાહેબ એવું છે કે આ ત્રણેય તાલુકાના થઈને ને વધારે મારું એવું માનવું છે કે

રોકડિયા પાકોની ખેતીમાં નુકસાની જતા પૂરતા ભાવો ન મળતા ખેડૂતો બાગાયતી ખેતી તરફ છેલ્લા પાંચ વર્ષથી વળ્યા છે પરંતુ આ છેલ્લા પાંચ વર્ષથી મહામૂલી મહેનત કરીને જે છોડ તૈયાર કરવામાં આવ્યા હોય એવા છોડ આ વાવાઝોડાના કારણે ઊંધા થઈ જતા ખેંસાઈ જતા ખેડૂતને પાંચ વર્ષની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે અત્યારે ઉનાળાની આખરી સિઝન એટલે જે પાક તૈયાર હોય લીંબુ ઉપર ઝાડ ઉપર તૈયાર હોય છે અને એ લીંબુ સહિત એનો વજન થતા અને વરસાદ અને પવનની ગતિ એટલી બધી હતી એના કારણે જે ખેડૂતોના લીંબુ છે એ મૂળમાંથી ઉખેડી નાખવામાં ઉખે ઉખડી ગયેલ છે એટલે આ બાબતે સરકારે તાત્કાલિક ધોરણે સર્વે કરી ખેડૂતને રાહત મળે અને પાંચ વર્ષની મહેનત જે છે ખેડૂતની એ પાણીમાં ન જાય એ મારે આ બાબતે તાત્કાલિક ધોરણે સર્વે કરી ખેડૂતને ન્યાય મળે એવી મારી માગણી છે ભાવનગર જિલ્લામાં જે વરસાદ અને ક કમોસમી વરસાદ અને જે પવનની ગતિએ આ જે બાગાયતી ખેતી ઉપર નભતા જે ખેડૂતો છે તેનો કોળીઓ ચોક્કસથી ચીનવો છે આ સરકાર સમક્ષ ખેડૂત આગેવાન છે તે પણ સર્વેની માંગ સાથે સહાય આપવાની માંગ પણ કરી રહ્યા છે કેમરા પ્રસંદ વિજય જાદવની સાથે કુણાલ બારડ ગુજરાત ફર્સ્ટ ભાવનગર